હૃદય જ્ઞાન યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું સ્વાગત છે. ગણિતની સાથોસાથ આપ ઇતિહાસ અને કરંટ અફેરના વિડીયો પણ આ ચેનલ પર જોઈ શકો છો. ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આપણે હવે જોઈએ લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. લસાઅ શોધવા માટે આપણે શું કરવું પડશે કે સૌપ્રથમ જે જે સંખ્યાના લસાઅ શોધવાના હશે તેના અવયવ પાડવાના રહેશે અને દરેક અવયવની જે વધુમાં વધુ ઘાત હશે તેને આપણે એક સાઈડ તારવી લેવાના અને તે દરેકનો ગુણાકાર કરવાથી આપણને લસાઅ મળી જશે. બરાબર, હવે આપણે 13 અને 52ના લસાઅ ગોતવાના કીધા હોય તો આપણે 13ના અવયવ પાડેલા, 52ના અવયવ પાડેલા, બંનેમાંથી આપણે હવે અવયવમાંથી જે અવયવ કોમન હોય અથવા કોમન ન હોય પણ તે દરેકની વધુમાં વધુ ઘાત લેશું. એટલે કે 13 બંનેમાં કોમન છે તો 13ની જોશું કે વધુમાં વધુ ઘાત કેટલી છે, તો 1, તો 13ને 12 લીધા. તે રીતે 2 બંનેમાં કોમન નથી, ફક્ત 52ની અંદર જ આવે છે, એટલે 2ની વધુમાં વધુ ઘાત 2 છે, એટલે 2ની વધુમાં વધુ ઘાત લીધી એટલે 2ની 2 ઘાત એટલે 4, એટલે કે બંનેનો ગુણાકાર કરશું ને આપણને મળશે 52. એટલે કે 13 અને 52નો લસાઅ શું થાય છે, 52 થાય છે. આ જ રીતે 9 અને 15નો લસાઅ પણ આપણને 45 મળશે. બરાબર મિત્રો, તો હવે આપણે જોઈએ કે આ લસાઅના ઉપયોગ કરીને આપણે કાર્ય અને સમયના દાખલા કઈ રીતે ગણશું. તો કાર્ય અને સમયના દાખલામાં આપણને શું પૂછી શકીએલું હોય કે કુલ કામના દિવસો કેટલા છે, બાકી કેટલું કામ રહેલું છે, અથવા બાકી રહેલા કામને પૂર્ણ કરવા કેટલા દિવસો લાગશે, કાર્યક્ષમતા વગેરે જેવા પ્રશ્નો પૂછી શકે છે. અને આપણે શું આપેલું હોય, કાં કાર્યક્ષમતા આપેલી હોય અથવા તો કામને પૂર્ણ કરવા લાગેલા દિવસો જેવું આપેલું હોય. હવે આપણે પ્રકાર એક જોઈએ તો કે એને કોઈ એક કામ પૂર્ણ કરતા 10 દિવસ લાગતું હોય અને તે જ કામને પૂર્ણ કરતા બીને 12 દિવસ લાગતા હોય તો બંને ભેગા મળે તો કેટલા દિવસમાં કામ કરે તે આપણે જોવાનું છે. તો આપણે શું કરશું, પહેલાં લસાઅ લેશું, એ અને બીની બેના દિવસો જોશું, એટલે કે 10 અને 12 તેના કામ કરવાના દિવસો છે, એના 10 દિવસ અને બીના 12 દિવસ. કામ એક જ છે, સમાન કામને બંને કરે છે, આ માટે આપણે હવે એની કુલ કાર્યના યુનિટ ગોતવા માટે લસાઅ લીધેલો. તો લસાઅ બંનેનો આવે છે 60, તો 60ને આપણે શું કરશું, કુલ કાર્યના યુનિટ કહેશું. હવે તેની કાર્યક્ષમતા ગોતવા માટે આપણે જેને વડે ગુણાકાર કરવાથી આપણને લસાઅ મળ્યો, એટલે કે 10ને 6 વડે ગુણવાથી 60 મળ્યા, 12ને 5 વડે ગુણવાથી 60 મળ્યા. તો 6 અને 5 શું થશે, બંનેની એફિશિયન્સી એટલે કે 6 કોની, એની એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા, અને 5 એ કોની, બીની એફિશિયન્સી અથવા તો કાર્યક્ષમતા થશે. હવે આ બંનેની કાર્યક્ષમતાનો સરવાળો કરશું એટલે આપણને શું મળશે, કુલ કાર્યક્ષમતા મળશે. કુલ કાર્યક્ષમતા કેટલી છે, 11, 6 અને 5 11. બરાબર મિત્રો, સમજાણું. હવે કુલ દિવસ ગોતવા માટે શું કરશું કે કુલ કામ એટલે કે કુલ કાર્યના યુનિટ કેટલા છે, 60, અને કુલ એની કાર્યક્ષમતા કેટલી છે, 11. એ બેને 60ના છેદમાં 11 કરશું એટલે કે 5.5 ના છેદમાં 11, એ આપણને શું મળશે, કાર્યના દિવસ, જો બંને ભેગા મળીને કામ કરે તો. હવે મિત્રો આપણે નવો દાખલો જોઈએ. અહીં આ પ્રકારમાં મિત્રો જોઈએ તો એના એક કામ કરતા 10 દિવસ લાગે છે, બીને તે જ કામ કરતા 12 દિવસ લાગે છે, અને બંને કામ કરવાનું સાથે ચાલુ કરે છે. આપણે જોયું, જો બંને છેલ્લે લગી કામ કરશે તો કેટલા લાગશે દિવસો, એ આપણે ગોતી લીધા પ્રકાર એકમાં. પણ હવે અહીંયા શું થાય છે કે એ 3 દિવસ પહેલાં ચાલ્યો જાય છે અથવા તો 3 દિવસ પછી ચાલ્યો જાય છે, એવા પ્રકારના દાખલા છે આ. તો અહીં શું થાય છે કે 3 દિવસ કામ કરશે અને પછી એ કામ કરવાનું છોડી દે છે. તો હવે કાર્યને પૂર્ણ કરતા કેટલા દિવસ લાગશે, તો ફરીથી આપણે એફિશિયન્સી અને કામના યુનિટ તો જેમ આગળ ગોતેલા તે જ રીતે ગોત્યા. તો હવે 3 દિવસ પછી એ કાર્ય કરવાનું છોડી દે છે, તો 3 દિવસ એ અને બી શું થયું, સાથે કાર્ય કર્યું એવું કહી શકાય. તો તેની કાર્યક્ષમતા કેટલી હતી, બંનેની 11, સાથે કામ કર્યું બંને કેટલા દિવસ, 3 દિવસ, એટલે કે બે ભેગા મળીને કેટલા દિવસ કામ કરેલું, 3 દિવસ 11ની કાર્યક્ષમતા હતી, એટલે કે 11 તેરી 33 યુનિટ એને કામ પાર પાડી દીધું. તો બાકી હવે કેટલા યુનિટનું કામ વધ્યું કે જી બી એ કરવું પડશે, તો કે 60માંથી 33 બાદ કરતા આપણને કેટલા મળ્યા, 27. તો જે આ 27 યુનિટ છે એ ખાલી ફક્ત કોણે કરવાના છે, બી એ કરવાના છે. તો એ ગોતવા માટે આપણે શું કરશું, 27ના છેદમાં બીની કાર્યક્ષમતા એટલે કે 27ના છેદમાં 5, એટલે કે 5.25 કહેવાય. તો 3 દિવસ તો આગળ બે ભેગા મળીને કર્યું હતું અને છેલ્લા વાહેલા કેટલા દિવસ, 5.25 દિવસ, એટલે કે ટોટલ કેટલા દિવસ થઈ ગયા, 8.25 દિવસમાં તે બંને ભેગા મળીને, એટલે કે 3 જ એ 3 દિવસ અને બાકીના દિવસ બી, બી તો શરૂઆતથી અંત લગી રહેશે, 8.25 દિવસ લગી બી તો રહેશે જ, પણ એ ફક્ત કેટલા દિવસ રહ્યો, 3 દિવસ. તો આ રીતે તમને કરશે. તો જોયું મિત્રો અહીંયા કે દિવસો વધી ગયા આગલા કરતાં, શું કામ વધી ગયા, કેમકે એ 3 દિવસ કામ કરીને વયો ગયો. તો
હવે મિત્રો આપણે અલગ પ્રકાર એટલે કે પ્રકાર 3 નંબરના દાખલા જોઈએ કે અહીં શું થશે કે આપણે 3 વ્યક્તિ લીધેલા કે એ બી અને સી કોઈ એક કામને એ 10 દિવસમાં પૂરું કરી શકે તે જ કામને બી 12 દિવસમાં અને તે જ કામને સી 15 દિવસમાં પૂરું કરી શકે છે ત્રણે એક સાથે કાર્યની શરૂઆત કરે છે પરંતુ એ અને બી કાર્ય પૂર્ણ થયાના 2 દિવસ પહેલાં વયા ગયા છે જોજો આગળ શું હતું 3 દિવસ પછી ગયો હતો પણ અહીં કાર્ય ઓલા શરૂ થયાના 3 દિવસ પછી હતું અહીં પૂરું થયાના 2 દિવસ પહેલાં છે એટલે ખાસ યાદ રાખજો પ્રકાર બદલી ગયો છે અને છોડીને જતા રહ્યા છે તો કેટલા દિવસે કાર્ય પૂર્ણ થયું હશે તો હવે ફરીથી આપણે ત્રણેયનો લસાઅ લીધો એટલે કે 60 60 શું થશે આપણું કુલ કાર્યનું યુનિટ 6 5 અને 4 ત્રણેયની શું થશે એફિશિયન્સી થઈ જશે બરાબર તો કુલ કાર્યક્ષમતા અથવા તો એફિશિયન્સી શું થશે 6 પ્લસ 5 પ્લસ 4 એટલે કે 15 બરાબર તો હવે શું થાય છે મિત્રો ખાસ જુઓ કે એ અને બી 2 દિવસ પહેલાં વયા ગયા હતા એટલે છેલ્લા 2 દિવસ તો કોણ હતો ખાલી સી એકલો જ કામ કરતો હતો એટલે આથી છેલ્લા 1 દિવસ કોણે કામ કરેલું મિત્રો ફક્ત સી જ કામ કર્યું એટલે કે સીની કાર્યક્ષમતા કેટલી હતી એ આપણે જોઈ કે 4 4 અને એણે કેટલા દિવસ કામ કર્યું છેલ્લા 2 દિવસ તો એકલો જ કામ કર્યો એટલે કે એણે 8 યુનિટ તો પોતાએ એકલા જ પૂરા કર્યા તો હવે 60માંથી 8 યુનિટ તો એકલા કર્યા હતા તો 52 યુનિટ એ ત્રણેય ભેગા મળીને કર્યા હોય બરાબર તો હવે એ 52 યુનિટ કરતા એ ત્રણેયને કેટલા દિવસ લાગેલા હશે તો 52ના છેદમાં બધાની ત્રણેયની કુલ કાર્યક્ષમતા આપણે મૂકી દઈએ તો આપણને કુલ દિવસ મળી જાય કે 3.7ના છેદમાં 15 દિવસ લાગેલા હોય પ્લસ 2 દિવસ કે જે સી એકલાએ કામ કરેલું હતું આ બંનેનો સરવાળો કરશો એટલે આપણને કુલ કામ કરવાના દિવસો મળી જશે અને તે કેટલા થશે 5.7ના છેદમાં 15 થેન્ક યુ મિત્રો અને કમેન્ટમાં પૂછેલા પ્રશ્ન પ્રમાણે કે લેન્થ અને ડિસ્ટન્સ વચ્ચે શું ફર્ક છે તો બંને અદિશ રાશિ છે પણ લેન્થ એટલે કે કોઈ પણ વસ્તુનું માપ કરવા માટે વપરાય છે કે લંબાઈ કેટલી હોય કોઈ પણ વસ્તુની તેના માટે વપરાય છે જ્યારે ડિસ્ટન્સ એટલે કે અંતર તે કોઈ પણ 2 બિંદુ વચ્ચેના અંતરને ડિસ્ટન્સ કહેવામાં આવે છે જ્યારે કે કોઈ પણ આપણે જોઈએ કે એક બોક્સ છે તો બોક્સની આ શું કહેવાય કે એની લંબાઈ કહેવાય આને આપણે લંબાઈ અથવા તો પહોળાઈ કહીએ છીએ જ્યારે ડિસ્ટન્સ એટલે કે આ 2 પોઈન્ટ વચ્ચેનું અંતર પૂછવામાં આવે તો તેને લઘુત્તમ એટલે કે આ આને શું થશે આ 2 પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ થશે બરાબર પણ અને લંબાઈ એટલે કે બોક્સની લંબાઈ એટલે કે આ વસ્તુ છે આ ઘન પદાર્થ છે બરાબર કે કોઈ પદાર્થ છે કે જેને આપણે સ્પર્શી શકીએ છીએ તેની આપણે શું માપી છીએ લંબાઈ પણ ડિસ્ટન્સ એટલે શું થશે કે કોઈ પણ 2 પોઈન્ટ છે મિત્રો તેના વચ્ચેના અંતરને અથવા તો તેની વચ્ચેની લંબાઈ પણ કહી શકાય પણ આ 2 કેવું છે અહીંયા કોઈ વસ્તુનું અસ્તિત્વ ધરાવતું નથી ધારો કે આપણે જોઈએ કે રાજકોટ અને ગોંડલ 2 ગામ છે તો આ 2 પોઈન્ટ વચ્ચેના અંતરને શું કહેવાશે ડિસ્ટન્સ કહેવાશે પણ જે આ રસ્તો બનેલો છે તો આ ઘન પદાર્થ છે બરાબર તો આ રસ્તાને શું કહેવાશે કે રસ્તાની લેન્થ કહેવાશે એટલે કે લંબાઈ કહેવાશે થેન્ક યુ મિત્રો